ઝિકા વાયરસને લઈને હવે તંત્ર એલર્ટ પર છે. આરોગ્ય કમિશનર જયંતિ રવિ આ અંગે એક વિડીયો કોન્ફરન્સ કરશે અને તમામ જિલ્લા સહિત 8 મહાનગરના અધિકારીઓ પણ તેમાં જોડાશે. કયા વિસ્તારમાં તેની અસર વર્તાઈ રહી છે તેની ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં ઝિકા વાયરસની સ્થિતિ બાબતે સમીક્ષા કરાશે. ઝિકા વાયરસને નાથવા આરોગ્ય વિભાગે પહેલા પણ પગલાં લીધેલા છે અને ઝિકા વાયરસ મુદ્દે જનજાગૃતિ ચલાવવા માટે પણ ચર્ચા કરવામાં આવશે. આ વિશે વધુ જાણકારી માટે હિતલ પારેખ આપણી સાથે ફોન લાઇન પર જોડાયા છે. જી હિતલ, ઝિકા વાયરસ મુદ્દે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? ચોક્કસ એવું કહી શકાય કે ઝિકા વાયરસ ફરી પાછો જે દેખા દીધો છે અને તેના કારણે વહીવટી તંત્ર સતત ચિંતામાં છે. એક તરફ સ્વાઇન ફ્લુની વાત છે, ત્યારે બીજી તરફ ઝિકા વાયરસ છે. અને ઝિકા વાયરસ સૌથી ખતરનાક એટલા માટે પણ ગણવામાં આવે છે કે ગર્ભવતી મહિલાઓ છે તેને સૌથી વધુ અસર કરતી હોય છે. તેના કારણે રાજ્ય સરકારમાં આરોગ્ય વિભાગના કમિશનર જયંતિ રવિ દ્વારા આજે 4 વાગે તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરવામાં આવશે અને કયા પગલાં લેવા છે, શું પગલાંનો એક્શન પ્લાન છે, એ તમામ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવશે. સાથે સાથે જિલ્લા કક્ષાએ પણ એક જનજાગૃતિનો કાર્યક્રમ હાથ ધરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જી જીલન. જી બિલકુલ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે હિતલ.